फ्रेंड्स, आई एम भाविसा, वेलकम टू माय किचन। आज आपने बनावा जी रहे छे पूरी। पूरी बनावा माटे आपने सौ प्रथम आ कथरोट नी अंदर बे कप जेटलो घऊनो लोट लईशुं। आ लोटने मैं चाढ़ी लीधो छे, एनी अंदर आपणे उमेरीशुं 1 टेबल स्पून जेटली सोजी, हाफ टी स्पून जेटलुं मीઠું અને ઓઈલ। અહીંયા ઓઈલ આપણે 1 ટેબલ સ્પૂન લઈ રહ્યા છીએ। હવે આ લોટને આપણે મિક્સ કરીશું। લોટ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આવો વચ્ચે ખાડો કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધતા જવાનું। અહીંયા આપણે આ પૂરીનો લોટ પરાઠા જેવો બાંધવાનો છે, એટલે કે રોટલી જેવો એકદમ ઢીલો નથી કરવાનો। અહીંયા આપણો આ પૂરીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। એ કઠણ બાંધ્યો છે, પણ કઠણ એટલે પરાઠા જેવો, એકદમ કઠણ પણ નથી બાંધવાનો। હવે આપણે થોડું ઓઈલ લઈશું અને એને ફરીથી મસળીશું। હવે આ પૂરીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, આપણે એને 20 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું। પૂરીનો લોટ બાંધી 20 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે એમાંથી લુઆ બનાવીશું। આપણે જે સાઈઝની પૂરી જોતી હોય ને એ સાઈઝના લુઆ બનાવવાના। આપણે પૂરી વણતા પહેલાં સૌ પ્રથમ થોડું તેલ લેવાનું, પછી એ તેલની અંદર આ લુઓ આવી રીતના મૂકી દેવાનો અને એની પૂરી વણવાની। પૂરીની થિકનેસ આટલી હોવી જોઈએ, આપણે એને એકદમ પતલી બી નથી વણવાની અને જાડી બી નથી વણવાની। આવી રીતના આપણે 3-4 પૂરી વણી લેવાની છે અને એને તાજી તાજી જ તળવાની। આપણે એને તાજી તાજી તળીશું ને તો એ બધી જ ફૂલશે। આ બાજુ આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે, એને આપણે ચેક કરી લઈશું। જો એકદમ તરત ઉપર આવી ગયું ને એનો મતલબ કે ઓઇલ એકદમ સરસ રીતે ગરમ થયું છે, કારણ કે જો પૂરીના લોટમાં ઓઇલ ઠંડુ હશે ને તો પૂરી ફૂલશે નહીં। હવે આપણે આ પૂરીને ફ્રાય કરીશું। પૂરીને હવે આપણે કાઢી લઈશું અને એને સૌ પ્રથમ આવા જારામાં મૂકવાની કે જેથી જે એક્સ્ટ્રા ઓઇલ હોય ને એ આમાં જ નીકળી જાય। અહીંયા આપણી આ બધી જ પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એક એક પૂરી ફૂલીને દડા જેવી થઈ છે। જો તમને આ રેસીપી સારી લાગી તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।